નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું આશાપુરા માતા મંદિરના ઇતિહાસ વિશે. તો જો મિત્રો તમે તે પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી લગભગ 90-100 કિલોમીટરના અંતરે માતાના મઠ કચ્છ કુળદેવી આશાપુરામાનું મંદિર આવેલું છે. મંદિરની ચારે બાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો પર એક મંદિર આવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં આશાપુરા માતાની 6 ફૂટ ઊંચી મૂર્તિ બિરાજમાન છે. મનુષ્યના શરીર કરતાં પણ ઊંચી મૂર્તિ છે. આશરે 550 વર્ષ પહેલાં એટલે કે 14મી સદીની આસપાસ મંદિરનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. રાજાશાહી સમય દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતું. કચ્છનો રાજ પરિવાર માતાજીના પ્રથમ સેવક માનવામાં આવે છે. આ મંદિરના ગર્ભગૃહમાં અને માતાના અવલૌકિક સ્વરૂપના દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. આશાપુરાનું દિવ્ય સ્વરૂપ સૌ કોઈને આકર્ષિત કરે છે. નિજ મંદિર તેમજ મંદિરને ફરતે કોતરણી કામ તેમજ અફાટ ઝુમ્મર તેમજ મંદિરના ઘુમ્મટમાં માતાજીઓની દેવી શક્તિના દર્શન કરાવતી પ્રતિમાઓના દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. આશાપુરા માની મૂર્તિમાં 7 તેજસ્વી નેત્રો આવેલા છે. માનવામાં આવે છે કે જે કોઈને આંખોની રોશની ના હોય એ અહીંયા આવીને માતાજીને માનતા રાખે તો આશાપુરામાં જીવનમાં છવાયેલો અંધકાર દૂર કરી દે છે. તેમજ અન્ય કોઈ પણ ઈચ્છા હોય તો સાચા મનથી માનેલી મનોકામના આશાપુરામાં પૂર્ણ કરે છે. માં આશાપુરા તેમના દ્વારે આવતા સૌ કોઈ ભક્તોની આશા પૂરી કરે છે, તેથી આશાપુરા નામ કહેવાય છે. કચ્છમાં સાક્ષાત આશાપુરાના દેશણા છે. માં આશાપુરાના પ્રાગટ્યની અનોખી કથા છે. કહેવામાં આવે છે કે આજથી લગભગ 3000 વર્ષ પહેલા દેવચંદ વાણિયા નામનો એક વ્યક્તિ કચ્છમાં હતો. તે દરમિયાન તેણે નવરાત્રિમાં અહીં માતાજીની સ્થાપના કરીને ભક્તિપૂર્વક આરાધના કરી હતી, જે જોઈને માતાજી પ્રસન્ન થયા અને વાણિયાને સપનામાં આવી જણાવ્યું કે જે જગ્યાએ મારું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારું મંદિર બનાવજે. પરંતુ સાથે જ એવી ચેતવણી આપી હતી કે મંદિરના દરવાજા 6 મહિના સુધી ખોલવા નહીં. વાણિયો ખૂબ રાજી થઈ ગયો અને તેણે મંદિર બંધાવ્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે અહીં જ રહેવા લાગ્યો. એક પછી એક એમ 5 મહિના પસાર થઈ ગયા. અચાનક મંદિરની પાછળથી ઝાલર અને ઘૂંઘરૂ સાથે મધુર અવાજનો ઘણકાર સંભળાયો, જે સાંભળીને દેવચંદની અધીરાઈ ફૂટી ગઈ અને તેણે મંદિરના દ્વાર ખોલી નાખ્યા અને મંદિરમાં પ્રવેશતા જ જીવન ધન્ય થાય તેવી દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ વાણિયાએ 1 મહિના પહેલા મંદિરના દ્વાર ખોલી નાખ્યા હોવાથી તેમાં અર્ધ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. તેણે માતાજીની માફી પણ માંગી. માતાજી તેની ભક્તિથી પ્રસન્ન હોવાથી તેને માફ કરી વરદાન માગવાનું કહ્યું. કહેવાય છે કે દેવચંદે પુત્ર રત્નની માગણી કરી અને માએ આશા પૂર્ણ કરી હતી. માતાજી આશા પૂર્ણ કરતા હોવાથી ત્યાંથી આશાપુરાના નામે ઓળખાય છે. માતાના મઢમાં નવરાત્રિ દરમિયાનમાં પતરી વિધિનું મુખ્ય આકર્ષણ હોય છે. નવરાત્રિમાં છેલ્લા દિવસે
આશાપુરામાંની મૂર્તિ પર રાખેલ પતરી એટલે કે ફૂલ ડમરૂના તાલે રાજ પરિવારના પ્રતિનિધિના ખોળામાં આવી જાય છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન થાય છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું માં આશાપુરા માતાજીના મંદિર વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.